नमस्ते विद्यार्थी मित्रों, डिजिटल विद्यालय यूट्यूब चैनल में आपनु स्वागत है। विद्यार्थी मित्रों, तमने जे द्वितीय परीक्षा जे लेवा रही है तेमा बोर्डे एक प्रश्नपत्र परिरूप जाहिर कर्यु छे। तेमा आजे आपणे वात करवाना छीए धोरण 11 अने आपणो आजनो विषय छे गणित। एटले के टूंक में तमारू जे द्वितीय परीक्षा लेवानी छे तेमा प्रश्नपत्रनुं माळखुं केवुं हशे ने तेना विषे आपणे वात करीशुं। तो के तमारे प्रश्नपत्र छे 50 मार्कनुं हशे अने तमारा माटे 2 कलाकनो समय हशे, बराबर। एमां जे ए विभाग छे एमां हेतुलक्षी प्रश्न हशे ए तमारे 15 गुणना हशे। टूंक जवाबी प्रश्न छे एटले के बी विभाग छे ए 10 मार्कनो हशे। पछी पाछा टूंक जवाबी छे ए 15 मार्कना हशे अने लांबा प्रश्न छे ए 10 हशे, बराबर। एटले के 10 गुणना हशे। आ रीतना टोटल तमारे 27 छे ए जनरल विकल्प विना अने जनरल विकल्प साथे 32 प्रश्न पूछावाना छे अने टोटल तमारा 50 गुणनुं हशे, बराबर। चलो हवे वात करीए कि क्या यूनिटमांथी केटला मार्कनुं पूछाय छे। ए जो चेप्टर 1 2 3 એટલે કે યુનિટ નંબર 1 છે એમાંથી તમારે 7 માર્કનો પૂછાશે। પછી ચેપ્ટર નંબર 4 5 6 7 8 અને 9 એટલે યુનિટ 2માંથી તમારે 16 માર્કનો પૂછાશે। અને યુનિટ 3 એટલે કે ચેપ્ટર નંબર 10 11 12 અને 12, બરાબર, એટલે એમાં યુનિટ 3 એટલે એમાં 20 ગુણનું પૂછાશે। અને જે છેલ્લું 13મું ચેપ્ટર છે એ તમારું યુનિટ 4માં આવે છે અને જેમાં તમને 7 માર્કનું પૂછાશે। તો આ રીતના તમારા જે ચેપ્ટર વાઇઝ છે માર્ક તમને આપેલા છે અને યુનિટ વાઇઝ પણ માર્ક તમને આપેલા છે। તો આ રીતના તમારા 50 માર્ક છે એનું પેપર રહેશે, બરાબર। એટલે ખાસ કરીને જોજો કે આમાં જે ચેપ્ટરના માર્ક છે એ આડાવરા થઈ શકશે, પણ જે યુનિટના માર્ક છે એ તમારા આડાવરા થઈ શકશે નહીં, રેડી। ચાલો હવે આપણે એના પછી વાત કરીએ કે સેક્શન એ કેટલા માર્કનો હશે ભાઈ। તો કે સેક્શન એમાં તમારે 1 થી 15 ક્વેશ્ચન હશે અને એ બધા પ્રશ્નો છે ને એ ફરજિયાત હશે, બરાબર। એટલે કે 15માંથી તમારે 15 જ લેવા પડશે, એમાં એકે ઓપ્શન હશે નહીં। ચાલો બીજો પ્રશ્ન એટલે કે બીજો સેક્શન છે, સેક્શન બી, એમાં તમને ટૂંક જવાબી પ્રશ્ન હશે। એમાં જો તમારી પાસે ઓપ્શન છે 16 થી 22 એટલે કે કુલ 7 પ્રશ્ન છે, 7માંથી કોઈ પણ તમારે 5 પ્રશ્નના ઉત્તર લખવાના છે, બરાબર। એટલે કે 2 2 માર્કના છે તો 5 2 ને 10 થઈ જશે, રેડી। એટલે એમાં તમારી પાસે ઓપ્શન છે 7માંથી કોઈ પણ 5। ચાલો એના પછી સેક્શન સીની વાત કરીએ તો એમાં તમારી પાસે આવશે 3 ગુણના પ્રશ્ન અને એમાં પણ કેટલા પ્રશ્ન હશે ભાઈ ટોટલ, એમાં પણ 7 પ્રશ્ન હશે અને એક એકના 3 માર્ક છે, બરાબર। એટલે એમાંથી તમારે ટોટલ લખવાના થશે 5, એટલે એમાં પણ 7માંથી 5 એટલે 5 3 15 માર્ક થઈ ગયા, રેડી। ચાલો હવે વાત કરીએ સેક્શન ડી, તો સેક્શન ડી એટલે કે 30 થી 32 એટલે એમાં કુલ પ્રશ્ન હશે 3, તો એનો મતલબ એવો થયો 3માંથી તમારે કોઈ પણ 2 લખવાના થશે, કારણ કે જો એક ક્વેશ્ચન 5 માર્કનો હોય એટલે 2 ક્વેશ્ચન 10 માર્કના થઈ જાય। તો આ રીતના તમારે કુલ છે એ 3 પ્રશ્નમાંથી 2 પ્રશ્ન તમારે લખવાના છે, બરાબર। તો આ રીતના તમારો સેક્શન ડી છે એ 10 માર્કનો થશે, તો આ રીતના ટોટલ થઈ અને તમારે કુલ ગુણ છે એ 50 થશે। તો આ રીતના તમારે પ્રશ્નપત્ર હશે, બરાબર। બીજું કે જો એમાં તમને નોંધ કરીને આપી છે, સેક્શન એમાં વધુમાં વધુ 5 બહુવિકલ્પ પ્રકારના પ્રશ્નો રાખી શકાશે, એટલે કે એમસીક્યુ છે એ તમારે 5 છે એ તમે રાખી શકશો, એના કરતાં વધારે રાખી શકશો નહીં, બરાબર। વિદ્યાર્થી મિત્રો, ખબર પડી ગઈ। હજી પણ જો તમને આમાં કાંઈ ડાઉટ રહી ગયો હોય તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, અને બધા વિષયના જે દ્વિતીય પરીક્ષા માટેના જેટલા પણ પ્રશ્નપત્ર હશે એટલે કે કઈ ટાઈપના પૂછાશે, કેવા ક્વેશ્ચન પૂછાશે, બરાબર, એના મોડલ પેપર છે એ આપણી ચેનલ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે। એટલા માટે તમારે શું કરવાનું છે, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાનું છે અને બીજા વિડીયો જો ન જોયા હોય તો ખાસ કરીને જોઈ લેવાના છે। વિડીયો ગમે તો લાઈક કરી દેવાનો છે અને તમારા મિત્રોને શેર કરી દેવાનો છે, બરાબર। વિદ્યાર્થી મિત્રો, આવજો, જય હિન્દ, જય ભારત।